बाल प्रगति युवक मंडल कार्यकर्ता अशोकभाई साथ मूर्ति विशेषता बाबते आ पंडाल विशेषता बाबते थोड़ी चर्चा करिए तो अशोक भाई आ मूर्ति अमारे यहाँ छेल्ला 8 वर्ष थी हमने हमें विसर्जन करता नहीं अने राखी छे सारी जगह बीजी अने दर वर्षे फरी स्थापना करिए छे अने नानी मूर्ति नु विसर्जन करिए छे अत्यारे जे मूर्ति छे ए 8 वर्ष जूनी मूर्ति छे अने दर वर्षे ए मूर्ति नु પોતાનું તેજ વધતું જાય એવું અમારા બધાને માનવું છે અને અત્યારે પણ 8 વર્ષ જૂની મૂર્તિ છે છતાં પણ તમે મિત્રો એનો રૂપ જોઈ શકો છો તેજ જોઈ શકો છો જે આપણે કહીએ ને ડલ થતી જાય એ વસ્તુ ડલ નથી થઈ તમે આપણે લાગે નહીં કે આ મૂર્તિ છે તે 8 વર્ષ જૂની હશે અને જે દરરોજ ને દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અમે દર વર્ષે કરીએ છીએ ગઈકાલે અમારે ત્યાં ગણેશ યજ્ઞ હતો ગણેશ યાગ પૂરો કરી પછી અમારા એરિયાના બધા માટે જમવાનું રાખેલું અને આજે સંગીતનો કાર્યક્રમ છે છોકરાઓની રમત ગમતની હરીફાઈઓ કરીએ છીએ અને એ રીતના 8-10 દિવસ રોજે નવા નવા કાર્યક્રમ હોય છે નાના છોકરાઓને ઇનામ વિતરણ પણ કરીએ છીએ અને આ રીતના દર વર્ષે આ રીતના કરીએ છીએ 10 દિવસ પૂરા થાય એટલે મૂર્તિને સાચવીને તમે એક જગ્યાએ મૂકી દો અને જે બાજુમાં અત્યારે નાની મૂર્તિ છે હા એનું વિસર્જન તમે કરી નાખો જે રીતિ રિવાજ મુજબ વિસર્જન પણ થાય અને આને સચવાઈ પણ રાખે છે ખૂબ સરસ આ બાબત જાણવા મળી ઈચ્છા પૂર્તિ લખ્યું છે તો અહીંયા જે કઈ કોઈ માણસ આવે છે અને એની ઈચ્છા મનથી નક્કી કરે છે કે મારું આ છે એ કાર્ય 100% પૂરું થાય જ છે એવા ઘણા બધા એક્સપિરિયન્સ છે કે લોકો આવીને અમારું કામ પૂરું થઈ ગયું એટલે કંઈ ને કંઈ તમારે અહીંયા મૂકવું જોઈએ આવીને કંઈ પણ જાય છે તો આ મંડળ કેટલા વર્ષોથી કાર્યરત છે પોલ્યુશન આપણે બધા તળાવમાં બધે કરીએ આટલી મોટી મૂર્તિ એ કરીને તો સરકારશ્રીનો બી એક આદેશ હતો અને એને ધ્યાનમાં રાખીને અમે મૂર્તિ વિસર્જન નથી કરી ઓકે ખૂબ ખૂબ આભાર આપની સાથે ચર્ચા કરી મિત્રોને ખૂબ જાણવા મળ્યું હશે કે ઈચ્છાપૂર્તિ ગણેશજી કે આવું પણ એક નવો આઈડિયો છે આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ દર વર્ષે નવી મૂર્તિ બેસાડવી એના કરતાં એક સારી મૂર્તિ લઈ અને આ રીતે પણ આપણે કરી શકીએ છીએ આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કુબાત કિશનને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક કરો આપના મિત્રો સાથે શેર કરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર